ભુજ બાર એસોસિએશન દ્વારા ચૂંટણી યોજાઈ. પ્રમુખપદના ઉમેદવાર હેમસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ 5 વખત ભુજ બાર એસોસિએશનના પ્રમુખપદે રહી ધારાશાસ્ત્રીઓની સેવા કરવાની સાથોસાથ તેઓના પ્રશ્નોના નિરાકરણ લવાયા છે. કોરોના કાળમાં જે પડકારો અને મુશ્કેલીઓ આવી છે તેને દૂર કરવા માટે ફરી ચૂંટણીના મેદાનમાં મારી પેનલ સાથે ઉતર્યો છું. નવી બિલ્ડિંગનું કામ સત્વરે શરૂ થાય, જુનિયર વકીલોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે સહિતના પ્રશ્નો મુદ્દે કામ કરવામાં આવશે તેવી પણ વાત તેમણે ઉચ્ચારી હતી. તો સામેની પેનલના પ્રમુખ પદના ઉમેદવાર કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે 26 વર્ષથી ધારાશાસ્ત્રી તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. ભુજબારના ગત ટર્મના પ્રમુખ વિમલભાઈ મહેતાએ જે કામગીરી કરવાની ઝુંબેશ ઉપાડી હતી તેમાંની કેટલીક કામગીરી કોરોના કાળના કારણે અધૂરી રહી ગઈ હતી, તેને પૂર્ણ કરવામાં આવશે. ધારાશાસ્ત્રીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, નવી કોર્ટ બિલ્ડિંગનું કામ, વકીલોના અન્ય પ્રશ્નોના નિરાકરણ મુદ્દે કામ કરવામાં આવશે. જો ચૂંટણીમાં વિજય મળશે તો દર માસે વકીલોને સાથે રાખી તેઓના પ્રશ્નો જાણી તેઓનું નિરાકરણ લાવવામાં પણ સક્રિય પ્રયાસો કરાશે. સ્ટોરી બાય રાજેશ લાડક, માંસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. અત્યારે કોરોનામાં જે તકલીફો વકીલોને પડી છે અને જે સમસ્યાઓ છે એનું નિરાકરણ થઈ રહ્યો હોય એવું મને લાગેલું નહીં, એટલા માટે વકીલ મિત્રોએ કીધું કે ફરીથી એક વખત જે સમસ્યાઓ છે એના નિરાકરણ થાય એના માટે તમે આ બીડો ઝડપો. એટલે મિત્રોના કહેવાથી મેં છઠ્ઠી વખત જપલાવ્યું છે. વકીલાત વ્યવસાયમાં 5-1 વર્ષ સુધી જુનિયર વકીલોને કોઈ આવકની કોઈ એક ચોખ્ખી કહી શકાય એવી કોઈ હોતી નથી આજીવિકાનું સાધન, અને એના માટે વકીલાત મહિનાથી બંધ થઈ જાય, કોર્ટ બંધ થઈ જાય તો ઘરના ચૂલા પણ ચાલવાના બંધ થઈ જતા હોય છે. અને આ મોટી પ્રોબ્લેમ છે જુનિયરશિપમાં ખાસ કરીને, અને જુનિયરશિપમાં જ્યારે ઘરમાં બેસવું પડ્યું હોય તો તકલીફ બધાને આર્થિક રીતે પડી છે. કોર્ટો રેગ્યુલરલી ચાલુ રહે, પ્રોડક્શનો ચાલુ રહે, જે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરતી હોય તો એ કોર્ટ સુધી આવે તો એક વકીલોની આજીવિકા શરૂ થાય. અત્યારે પ્રોબ્લેમ એવું છે કે પોલીસ સામાન્ય રીતે 7 વર્ષ સુધીના કિસ્સામાં જે સજાની જોગવાઈ છે એ કિસ્સામાં પોલીસ પોતાની મેળે છોડી દેતી હોય છે. મારો પ્રયાસ એવો રહેશે કે પોલીસ એમાં પ્રોડક્શન રજૂ કરે કોર્ટમાં તો વકીલોની આજીવિકા એમાં મળી રહે વકીલોને, કારણ કે પોલીસ પોતાને તોડ કરીને ત્યાંથી આરોપીઓને જામીન ઉપર છોડી દેતી હોય છે, જે યોગ્ય નથી. એ અર્નેશ કુમારનો એક સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે, એ જજમેન્ટના આધારે એ લોકો જામીન મુક્ત કરતા હોય છે, પણ એમાં ઇન્ટરપ્રિટેશન એ લોકોનું ખોટું છે. મેં અગાઉ પણ SP સાહેબને અને IG સાહેબને એક પત્ર લખ્યો હતો કે અર્નેશ કુમારનો જજમેન્ટ નો એપ્રિશિએશન ખોટો અર્થઘટન ખોટો પોલીસ કરી રહી છે, તેનું અર્થઘટન યોગ્ય રીતે થાય એવો મારો પ્રયાસ રહેશે. રોયલ ક્રિકેટ ક્લબ ક્રિકેટની સચોટ તાલીમ મેળવવા માટેનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર નામ એટલે રોયલ ક્રિકેટ ક્લબ. પદ્ધતિસરની તાલીમ સાથે બાળકની રુચિ અનુસાર વ્યક્તિગત ટ્રેનિંગ આપવામાં આવે છે. એકેડેમી તરફથી ક્રિકેટ કિટ અને બેટ આપવામાં આવે છે. સારી પ્રેક્ટિસ માટે દર રવિવારે મેચ રમાડવામાં આવે છે. આપની અનુકૂળતા મુજબની બેચ મેળવી શકો છો. સમય 6:30 થી 9 વાગ્યા સુધી, 4:30 થી 7 વાગ્યા સુધી, તેમજ રાત્રે 7:30 થી 9 વાગ્યા સુધીની બેચો છે. ફી માત્ર ₹1,000 પ્રતિ માસ. કોચ દીપ ગોર, ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ પ્લેયર, 8200389629. લકીરાજ સિંહ વાઘેલા, ડિસ્ટ્રિક્ટ પ્લેયર, 9106727550. કુલદીપસિંહ જાડેજા, કચ્છના જાણીતા કોચ, 9712324225. આનંદ સાહેબ, 7043120799. સ્થળ જ્યુબિલી ગ્રાઉન્ડ, જ્યુબિલી સર્કલ પાસે, ભુજ, કચ્છ.